उपग्रह नो कयो पाठ आपणो बाकी रह्यो छे के ऊर्जा। कयो पाठ? ऊर्जा। उपग्रह विषे आपणे सारी माहिती मेळवी लीधी। उपग्रह ए शुं छे? पृथ्वी ने केटला प्रकारना उपग्रहो छे बधी वातो करी आपणे। आवर्तकाळ झड़प शोधी, कक्षीय झड़प आवर्तकाळ शोध्यो। अपो हवे आजे आपणे जोवाना छे ऊर्जा। ऊर्जा। क्लियर? यस। अच्छा, उपग्रह जोड़े कई ऊर्जा है, कई रीतनी है बेटा? समझिए, मस्त लॉजिक आपू छे, एकदम सिंपल बेटा। पृथ्वी आ एनु केंद्र छे, आ त्रिज्या छे आर ई। ओके, આ કેન્દ્ર છે ઓ, એનું દળ આપણે કેટલું રાખ્યું એમઈ, એના કેન્દ્રથી સ્મોલ આર કેટલા અંતરે? માની લો એક ઉપગ્રહ છે જેનું દળ એમ છે, એ કક્ષીય ગતિ કરે છે અને ઝડપ છે એની વી નોટ। આ વાત આપણે ક્લિયર કરી। હવે આ કક્ષીય ગતિ કરતો હોય એની પાસે કઈ ઉર્જા હોય છે? કઈ કઈ ઉર્જા હોય શકે? તો આપણને ખબર છે કે કોઈ ભી પદાર્થ અને સંરચના હોય, જેમ કે અહીંયા બે જણની જોડી છે, એક પૃથ્વી અને ઉપગ્રહ બંનેની જોડી છે, તો જોડી હોય તો કઈ કઈ ગતિ, કઈ કઈ ઉર્જા હોય? જોડી હોય તો સ્થિતિ ઉર્જા, જોડીથી કઈ ઉર્જા બને? સ્થિતિ ઉર્જા। પૃથ્વી અને ઉપગ્રહની જોડી બની તો સ્થિતિ ઉર્જા બની। યાદ છે ને આપણે જોડી નો લોજિક? યાદ છે ને gm1m2r - gm1m2r? ઉપગ્રહ દોડી રહ્યો છે કે નહીં? તો કે હા, ઉપગ્રહ તો દોડી રહ્યો છે। અરે, ઉપગ્રહ દોડી રહ્યો હોય, ભ્રમણ કરી રહ્યો હોય, તેની જોડે કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા। જ્યારે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા બંને હોય તો ત્રીજી ઉર્જા આવે બંનેના સરવાળા બરાબર, જેને આપણે કઈ ઉર્જા કહીએ છે? યાંત્રિક ઉર્જા। તો બેટા આપણે ત્રણ ઉર્જા જોઈશું, એમાં સૌથી પહેલા આવશે સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી યુ બરાબર। યુ બરાબર બેટા શું લખાશે? માઇનસ gm1r। જો હા કે ના? આ તો આપણે આના કેન્દ્ર અને આના કેન્દ્ર વચ્ચેનું અંતર r છે, gm1r, સિમ્પલ ભણ્યા છે સ્થિતિ ઉર્જાના ટોપિકમાં? ભણ્યા છે કે નહીં? અચ્છા, ભણ્યા છે। ચલો બીજી વાત કરીએ બેટા, બીજી વાત કઈ કરીએ બેટા? ગતિ ઉર્જા। કઈ ઉર્જા? ગતિ ઉર્જા। ગતિ ઉર્જા તમે શું લખો છો? હાફ એમ વી નોટ સ્ક્વેર। અહીંયા વી નોટ કેમ આવ્યું? યસ, કે અહીંયા ઝડપ, કક્ષીય ઝડપ વી નોટ છે, કક્ષીય ઝડપનું સૂત્ર વી નોટ બરાબર અંડર રૂટ ઓફ જીએમ અપોન આર થાય। હા કે ના બેટા? અહીંયા મૂકી શકાય? તો કે મૂકી શકાય, મૂકી શકાય એવું કહેવાય તો મૂકી દઈએ। હાફ એમ આનો વર્ગ કરો તો શું થશે? જીએમ ઈ અપોન આર। અહીંયા આપણે પૃથ્વીની વાત કરીએ છીએ એટલે ઈ માસ ઓફ અર્થ, અને આને ગોઠવીએ તો સૂત્રનો જવાબ આવીએ, પણ સૂત્ર મળશે જી પહેલા એમ ઈ એમ અપોન બગડો અને ઇન્ટુ આર, ક્લિયર ટુ? ક્લિયર વન? ઠીક, ક્લિયર, સમજ પડી? ક્લિયર સમજ પડી? અચ્છા, ત્રીજી ઉર્જા કઈ આવે બોલો?
यांत्रिक ऊर्जा, यांत्रिक ऊर्जा એટલે મેકેનિકલ એનર્જી, ગતિ ઊર્જા એટલે કાઇનેટિક એનર્જી. યસ યસ. E બરાબર K plus U લખા. E બરાબર શું લખાય બેટા? K plus U. ચલો બેટા ક્લિયર દેખાય છે? યસ. ઓકે તો બેટા ગતિ ઉર્જા આ રીતના શોધાય, સ્થિતિ ઉર્જા આ રીતના શોધાય, એનો એટલે યાંત્રિક ઉર્જા કઈ રીતના શોધાશે? મિકેનિકલ એનર્જી આપણને ખબર છે. કે પ્લસ યુ કરીશું, કે નું ઇક્વેશન જી એમ ઈ એમ અપોન આર, કે ટુઆ કે ટુઆ, યુ નું ઇક્વેશન માઇનસ જી એમ ઈ એમ અપોન આર. બેટા અહીંયા ધ્યાન આપીશું ને સમજીશું કે હવે આનું સોલ્યુશન કઈ રીતના કરીએ. તો આપણને એવું લાગે કે આપણે લસા લેવા જોઈએ, હું એવી સલાહ આપતો નથી, કેમ કે આપણે જીની લેવલે આપણે તૈયારી કરી રહ્યા છીએ, આપણે લસા લેવાનું વિચારવું જોઈએ નહીં. કેમ કે અહીંયા જો લોજિક શું છે, બધું જ સરખું છે ને, ખાલી એક નંબર ના જ અલગ છે. કયો નંબર? આમાં નીચે બે છે, એમાં નીચે બે નથી. તો આને અડધું કહેવાય ને આને માઇનસ એક કહેવાય. વન બાય ટુ માઇનસ વન થયું ને, બાકી બધું તો સરખું છે, એને ગણો જ નહીં તો બહાર આવી જશે. તો 1 / 2 - 1, 1 / 2 - 1 - 1 / 2 થાય. શું થાય? - 1 / 2 એટલે શું જવાબ આવશે? gmem / 2r. યસ ઓર નો? હા કે ના? બોલો, સમજણ પડી? છે ને લોજિક? છે કે નહીં? છે. યસ, લોજિક યાદ રાખજો મારા બેટા, મસ્ત એકદમ સિમ્પલ. હવે તમે એવું વિચારશો કે સર આ બધા સૂત્રો જી નીટ માં આવે તો તમે કઈ રીતના દાખલાના સોલ્યુશન કરશો? તો તમારે ગોખી લેવાના. પર તમને ખબર છે કે આપણી જોડે એક ટ્રીક હોય છે, કે કઈક તો સર ટ્રીક આપશે. સર કઈક ટ્રીક આપો તો યાદ રહે. તો ટ્રીક એવી છે બેટા, આ તમને આવડે, સ્થિતિ ઉર્જા તમને આવડે ને, માઇનસ જી એમ વન એમ ટુ અપોન અંતર. જોડી બનાવો, એનું બી શોર્ટકટ હતું ને, જોડી બનાવો, જોડી બનાવો શોર્ટકટ હતું એટલે તો આવડે છે. એના પરથી હું બંને સૂત્ર તમને શીખવાડી દઉં. કઈ એક રિલેશન આપું છું, શોર્ટકટ રિલેશન. ઈ બરાબર માઇનસ એ બરાબર યુ બાય ટુ. આનો અર્થ શું છે? જો તમારે k માંથી e મેળવવું હોય તો k ને ખાલી શું કરી દો? માઇનસ. k ક્યાં છે? આ રહ્યું, એની આગળ માઇનસ મૂકી દો તો શું e મળી ગયું? એટલે બરાબર છે ને, e બરાબર માઇનસ k. આવ્યું? ઉતર્યું? યસ યસ યસ. આવડવું જોઈએ બેટા, શોર્ટ ટ્રિક છે, શોર્ટ ટ્રિક છે, તમને આવડવું જોઈએ. બીજી વાત, તમે જોશો કે યુ ને અડધો કરશો, યુ ને અડધો કરશો તો ઈ મળશે. જો યુ ક્યાં છે? આર્ય. એને અડધો કરો એટલે છેદમાં બગડો આવી જશે, અને છેદમાં બગડો આવી જશે તો શું ઈ બની જશે? લોજિક ખબર પડી? તો ઈ બરાબર માઇનસ કે બરાબર યુ બાય ટુ. ઓકે, ક્લિયર? યસ, બિલકુલ ક્લિયર. હા, એટલે ચેપ્ટર લગભગ આપણું ઓવર થઈ ગયું છે સમજી લેવું. હવે થિયોરેટિકલ ટોપિક છે બે, ઓલરેડી એના મેં ચલાવી દીધા છે, તમે બધું ચલાવી દીધું છે. એમાં પોલાર છે ને, ભૂસ્થિર ઉપગ્રહ, ધ્રુવીય ઉપગ્રહ તો મેં ચલાવી દીધું, વજનહીનતા એ બી મેં ચલાવી દીધું, વજનહીનતા બી ચલાવી. તો એ થોડું રિવિઝન કરીશું, સો ડોન્ટ વરી. અત્યારે આપણે એને એક હજુ શોર્ટકટ આપું છું. કુલદીપ અને પ્રીત બે મિત્રો છે, કુલદીપ અને પ્રીત બે મિત્રો છે, હા કે ને? કુલદીપ અને પ્રીત બે મિત્રો છે, પાકા ગાઢ મિત્ર. હવે કુલદીપે પ્રીતને પૂછ્યું, પ્રીત તારે ફિઝિક્સમાં કેટલી તૈયારી થઈ ગઈ? 8 ચેપ્ટર પૂરા થઈ ગયા છે.
અને આ ચેપ્ટર નો રવિન્દ્ર સર ટેસ્ટ લેવાના છે અને એમણે વોર્નિંગ આપી છે કે ટેસ્ટ માં સારા માર્ક હશે તો જ ભણવા જવું મળશે આગળ નહીં તો નહીં મળે તો મારે બી સારા માર્ક લાવવા છે તો પ્રીત કે મારે બી સારા માર્ક લાવવા છે હવે કુલદીપે પ્રીતને પૂછ્યું તો એ કેટલા ચેપ્ટર તૈયાર કર્યા તો પ્રીતે જવાબ આપ્યો મારે હજુ ચાર પત્યા છે તો કે બસ ચાર જ પત્યા છે અને બે દિવસ પછી ટેસ્ટ છે તો કે વાંધો નહીં કુલદીપ હું ચાર પાંચ કરીશ મારે 720 નીટ નો ટેસ્ટ છે તો મારે 301 આવી જાય તો સારું વાંધો નહીં ચાલશે કુલદીપે કીધું મારે તો 6-1 ચેપ્ટર તૈયાર થઈ ગયા બે એક જ બાકી છે હું પતાવી દઈશ અને મસ્ત માર્ક લઈશ તો બે દિવસ પછી ટેસ્ટ થયો તો કુલદીપની તૈયારી સારી હતી તો એના 720 માંથી આયા માની લો 600 માર્ક્સ બહુ સારું અને ડિંગા પ્રીતના માર્ક આયા 650 એટલે કુલદીપને થયું આ ભયભર કેવો ભયભર કુલદીપનો તો દિલ તૂટી ગયો કે બે એક દિવસ બે દિવસ પહેલા કહે છે કે મારે 4-5 થયા છે મારે 300 લાવવાના છે અને જ્યારે ટેસ્ટ પત્યું ત્યારે 650 થયા એટલે અહીંયા કુલદીપનું દિલ તૂટી ગયું હા એટલે પ્રીત અને કુલદીપ ભયબંધો તો હતા પણ કુલદીપનું હવે દિલ તૂટી ગયું એટલે થોડું તૂટ્યું પૂરેપૂરું પછી કુલદીપ શું કહે છે ડીંગા પ્રીતને એ યાદ રાખશું કુલદીપના વધારે દોસ્તો નતા કુલદીપનો એક જ દોસ્ત હતો ડીંગા પ્રીત તો કુલદીપ કહે છે એક મેરા દોસ્ત તું એક મેરા દોસ્ત તું તું કા મતલબ યુ ઓર યુ બી આધા સમજમાં આવ્યું હા કે ના એક મેરા દોસ્ત તું તું કા મતલબ યુ ઓર યુ બી આધા સમજ પડી બેટા હા કે ના મેસેજ કરો યાદ રહેશે લખી નાખજો આને આ શોર્ટકટ લખીને બાજુમાં આ શોર્ટકટ જે આપણે યાદ રાખવા માટે ટ્રિક બતાવી છે એ લખી નાખો એક મેરા દોસ્ત તું તું કા મતલબ યુ ઓર યુ બી આધા ચલો ઠીક સ્ક્રીનશોટ લો અને આ પિક્ચર ઉપર કરો ક્લિયર છે ને બધાને આ કે ને ચલો હવે દાખલાઓ ભણીએ બેટા પૃથ્વીના સેટેલાઇટના ત્રણ દાખલા છે આપણી જોડે ત્રણ દાખલા છે ચલો રેડી ઓકે તો આ સાત કરી દઈએ સ્ક્રીનશોટ થઈ ગયું છે એટલે કક્ષીય ઝડપના આવર્તકાળના અને છેલ્લે ઉર્જાના ત્રણ સૂત્રો આપણે બધા યાદ રાખવા પડશે સિમ્પલ અહીંયા લિસ્ટ આઉટ કરી દઉં ઇનોર્ડ જોઈએ છું જી એમ ઈ અપોન આર એમ ઈ હટાઈ દઈએ છે તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર અપોન જી એમ ઈ ઇન્ટુ આર ક્યુબ કે બરાબર અથવા યુ બરાબર માઇનસ જી એમ ઈ એમ ઓવર આર એમ ઈ હટાઈ દઉં છું એ બરાબર જી એમ ઈ એમ ઓવર 2 આર અને ઈ બરાબર માઇનસ જી એમ ઈ પર એમ ની હટાવી દઈએ છે અપોન 2 આર આ બધા સૂત્ર તમને યાદ હોવા જોઈએ બસ ઉપગ્રહમાં આટલું જ હોય છે પછી કન્સેપ્ટ છે અને તમે એમસીક્યુ કે સમ્સ કરતા જાઓ કે તમને આવડે છે એક્ઝામ્પલ છે 8.5 જો મંગળ ગ્રહને બે ચંદ્રો છે ફોબોસ અને ડેલમોસ આપણે નામ આપેલા છે પહેલો પ્રશ્ન ફોબોસ નો આવર્તકાળ 7:39 છે અને કક્ષીય ત્રિજ્યા 9.4×10³ કિલોમીટર છે તો મંગળનું દળ શોધો સરસ ક્વેશ્ચન છે એકદમ સિમ્પલ છે પહેલી જે વાત કરી એમાં આપણને ડેટા શું આપ્યો છે જો ફોબોસ ની વાત કરી છે એનો આવર્તકાળ એટલે ટી આપણને આપ્યું છે 7:39 અને એની કક્ષીય ત્રિજ્યા 9.4×10³ કિલોમીટર છે આપણે એનો દળ શોધવાનો છે
પણ મૂળ નું છે અહીંયા છે હવે આ કન્સેપ્ટ કેવો બને છે કે તમે ગભરાતા નહીં આ મૂળ છે બેટા પૃથ્વીની જગ્યાએ મૂળની વાત કરે છે ઓકે આ એની ત્રિજ્યા છે r મૂળ અને અહીંયાથી એક ઉપગ્રહ છે m દળ અને એની અહીંયા ત્રિજ્યા છે r ઓકે આ ભ્રમણ કરે છે તો આપણને પૂછ્યું છે મૂળનું દળ કેટલું अपॉन g इनटू e स्क्वायर सो वैल्यू की सुन आंसर बन से यस और नो बड़ी वैल्यू बुक जो आंसर में जैसे 4 गुणिया 3.14 ओवर r 9.4 गुणिया 10^3 किलोमीटर से मीटर करो तो 10^6 एन ओवर g 6.67 गुणिया 10^-11 आवर का 7 કલાક ને 39 મિનિટ ને સેકન્ડ લખું છું સેકન્ડ માં 7 × 3600 = 39/60 સોરી ગુણાકાર 7 × 3600 = 39/60 સેકન્ડ થઈ ગયો અને એનો આપણે શું કરવાનો છે વર્ગ સોલ્વ કરીશું આન્સર આવશે 7 × 3600 કેમ કર્યા તો સેકન્ડ માં લઈ જશે તો કલાક ને સેકન્ડ માટે 3600 ગુણવાના અને મિનિટ ને સેકન્ડ માટે 60 વડે ગુણવાના અને આપણને આન્સર મળે છે બેટા 6.48 × 10^23 કિલો મોલ નું દળ બોલો આવડે દાખલો હા કે ના બોલો મેસેજ કરો ફાસ્ટ સમજા પડે બેટા पहला नो सॉल्यूशन जब आपने मून सोचा हो चलो बीजो क्वेश्चन जो बेटा अंदर पृथ्वी अने मंगल सूर्य नी आसपास वर्तुळाकार मा भ्रमण करता धारी देवाना छे तो पृथ्वी नी कक्षीय त्रिज्या मंगल नी कक्षीय त्रिज्या करता 1.52 गणी छे तो मंगलना वर्षनी लंबाई कितना दिवसनी हशे चलो सरस क्वेश्चन ध्यान आप जो कक्षीय त्रिज्या नो गुणोत्तर आप छे पृथ्वी नी कक्षीय त्रिज्या એટલે पृथ्वी नी कक्षीय त्रिज्या એટલે रेडियस નું લખું છું r पृथ्वी नी छे विथ रिस्पेक्ट टू सन 1.52 ગણી છે કોના કરતા મંગળના સૂર્ય પૃથ્વી અને મંગળ બંને સૂર્યની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે તો મંગળ કરતા ખોટી વાત નથી લાગતી કે સાચી છે મંગળ નજીક કે પૃથ્વી નજીક સૂર્યને નજીક કોણ પૃથ્વી કે મંગળ વિચાર સૂર્યની નજીક કોણ પહેલો ગ્રહ કયો આવે પછી શુક્ર પછી પૃથ્વી અને પછી મંગળ તો મંગળની કક્ષીય ત્રિજ્યા મોટી હોય છે તો અહીંયા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા મંગળની કક્ષ કરતા મોટી આવી છે ધેટ ઇઝ ઇનક્રેડિબલ એટલે કદાચ ક્વેશ્ચનમાં એક મિસ્ટેક લાગશે ઓકે આપણે જે આપણને ખબર છે મંગળની ગ્રહસ્થિતિમાં શું કહેવાય અત્યારે મંગળ જ રાખો અર્થ અને મૂન મૂન નથી મંગળ છે અચ્છા મંગળની જગ્યાએ અગર મૂન હોય તો ખબર નહીં પણ મૂન તો ના આવે ને મંગળ જ આવે હા કે ના માર્સ ઇંગ્લિશમાં મંગળને શું કહે છે માર્સ હા કે ના ચલો ઠીક હવે આપણને બંનેના મંગળના વર્ષની લંબાઈ શોધવાની છે તો પૃથ્વીના વર્ષની લંબાઈ આપણને ખબર છે પૃથ્વીના કેટલી 365 દિવસ
તમારે મંગળ ના દિવસ કેટલા હશે વર્ષમાં એ શોધવાના છે. ચલો ઠીક, તો આપણને ખબર છે સોલ્યુશન માં ટી સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ક્યુબ આવે, તો ટી મૂન અપોન ટી અર્થ ઇઝ ઇક્વલ ટુ આર મૂન અપોન આર અર્થ નો ઘન. અહીંયા વર્ક સોલ્વ કરી શકાય, આ વર્ક હટાવો તો અહીંયા ત્રણ તૃતીયાંશ થઈ જાય. ટી મૂન બરાબર આરએમ અપોન આરઈ, આરએમ અપોન આરઈ શું આવશે બેટા 1.52 નો ત્રણ તૃતીયાંશ ઘાત, અને ટીઈ અર્થની કેટલા હોય દિવસ ભાઈ વર્ષમાં 365. સોલ્વ કરશો જવાબ મળશે, એટલે જવાબ આવે છે 684. તમે એમ પૂછો સર 1.52 ના ત્રણ તૃતીયાંશ કઈ રીતના કરવાનું, તો 1.52 નો ઘન કરવાનો અને એનું વર્ગમૂળ લઈ લેવાનું. લખી કાઢો 1.52 ની ત્રણ તૃતીયાંશ એટલે પહેલા 1.52 નો ઘન કરવાનો, 1.52 × 1.52 × 1.52 જે જવાબ આવે એનું 1/2 કરો એટલે 3/2 થઈ ગયું, ગુણ્યા 365, 684 દિવસની આસપાસ નજીક આન્સર આવે છે. એટલે અંદર ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે એમાં કહેતા છૂટું છે, કેમ કે એમણે બી અહીંયા 1.52 જ લખ્યું છે. આપણે તો મૂનની લીધી છે ને, તો મૂન અપોન સોરી મૂન નહીં માર્સ અપોન અર્થ, તો માર્સ અપોન અર્થ આપણે જો 1.52 લીધું અને ચોપડીમાં બી સોલ્યુશન એ જ છે, એનો મતલબ અંદર જે આમ ક્વેશ્ચનની અંદર સુધાર દો, પૃથ્વીની જગ્યાએ મંગળ કરતો અને મંગળની જગ્યાએ પૃથ્વી કરતો, સેકન્ડમાં મંગળની કક્ષે ત્રિજ્યા સોરી બરાબર આપ્યું છે, મારા વાંચવામાં ભૂલ છે, હા 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 બરાબર છે, પૃથ્વીની કક્ષે ત્રિજ્યા કરતા મંગળની કક્ષે 1.52 ગણી છે. અચ્છા એટલે મારી વાંચવામાં ભૂલ હતી, બરાબર છે બરાબર છે, મંગળની કક્ષે ત્રિજ્યા પૃથ્વી કરતા 1.52 ઊંધું આપ્યું હતું એટલે મેં એને ફ્લોમાં વાંચી દીધું. ચલો ક્લિયર છે, આપ્યું કે નહીં ક્વેશ્ચન વાંચવાનું ભૂલ થાય તો ગયા સાહેબ, ભાઈ ગયા તો તમે બી ગયા, ધ્યાન રાખજો. આવડી સ્ક્રીનશોટ લો, સ્ક્રીનશોટ લો ફટાફટ બેટા. ચલો ક્લિયર બેટા, ઓકે 8.6 ઉદાહરણ કરીએ, સારો દાખલો છે 8.6. બે જુદી જુદી રીતના આપણે પૃથ્વીના ઘન શોધવાના છે 8.6 માં, બે જુદી જુદી રીતના પૃથ્વીના ઘન શોધવાના છે. આપણને ડેટા આપ્યો છે એટલે પૃથ્વીનું આપણે વજન કરવાનું છે, પૃથ્વીનું આપણે વજન કરવું હોય તો આપણને ડેટા શું આપ્યું છે જો, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ જી 9.8, પૃથ્વીની ત્રિજ્યા, ચંદ્રનું અંતર અને ચંદ્રનો આવર્તકાળ, એટલે બે ડેટા છે. તો હું પહેલા જેનો ઉપયોગ કરું છું અહીંયા લખી દઉં છું 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને પૃથ્વીની ત્રિજ્યા દેટ ઇઝ 6.37 × 10⁶ મીટર. આનો ઉપયોગ કર્યા અને શોધીએ તો કઈ, તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર બેટા આપણને ખબર છે જી બરાબર જી એમઈ અપોન આરઈ નો સ્ક્વેર, તો એમઈ તમને મળી જશે ને, જી આરઈ નો સ્ક્વેર અપોન કેપિટલ જી, જી ની વેલ્યુ 9.81, આરઈ ની વેલ્યુ 6.37 × 10⁶ એનો વર્ગ મીટરમાં છે, જીની વેલ્યુ 6.67 × 10⁻¹ વેલ્યુ મૂકી દેવાની છે આપણે બધી, અને હવે બસ સોલ્વ કરવાનું છે. સોલ્વ કરીશું તો જવાબ મળે છે આપણને 5.97 × 10⁴ કિલો. પહેલી રીત આવડે બધા એકદમ સિમ્પલ, હા કે ને. રીત નંબર બે, રીત નંબર બે શું છે, રીત નંબર બે શું છે જો અંદર વાંચો બધા સમજો શું કહેવા માંગે છે, જાતે ટ્રાય કરો. ચલો ફટાફટ ચલો સ્ટાર્ટ કરીએ બેટા. હવે હા સેકન્ડ રીત, સેકન્ડ રીત જો બેટા, સેકન્ડ રીત માટે તમને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનો અંતર
अंतर आप शू बेटा अपने आर पृथ्वी नो दड़ शोधवानुं छे। तो अहींया क्या लॉजिक लागशे, एकदम सीम्पल छे, जो समझवानी वात छे के तमने आ कॉन्सेप्ट पहेलेथी क्लियर छे। भैया पृथ्वी छे, एनाथी आ अंतर छे, अहींया चंद्र छे, पृथ्वी नो दड़ एम डी छे, अने अहींया भ्रमण छे, अने आवर्तकाळ आपेलो छे। तो आवर्तकाळ नो वर्ग बराबर 4 पाई स्क्वायर अपॉन जी एम ई इनटू શું આવે આર ક્યુબ, પર અહીંયા કેપિટલ આર છે, એટલે કેપિટલ આર, તો એમ ઈ શું થશે બેટા 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ આર ક્યુબ અપોન જી ઇન્ટુ ટી સ્ક્વેર ખતમ। આર ટી આપેલા છે, જી આપણને 4 પાઈ બધું ખબર છે, વેલ્યુ મૂકીશું આન્સર બનશે 4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા આર 3.84 ગુણ્યા 10 ની 8 નો ઘન जी 6.67 गुणिया 10 की माइनस 11 डी नो वर्ग 27.3 दिवस। ध्यान आपजो 27.3 दिवस ने कलाक में करीशू तो 24 कलाक, कलाक ने सेकंड में तो 3600 सेकंड एनो वर्ग, अने 100 लखशो तो 6 गुणिया 10 की 24 घात कीधो तमने जवाब मळशे आनी नजीक। બોલો ક્લિયર આટલું મળે છે? યસ 6.02 આવ્યું છે, 6.02। આ કે ના બંનેમાં લગભગ સરખો આન્સર આવશે, લગભગ જો આમાં 5.97 છે, આમાં 6 છે, 6.02 1% કરતા પણ ઓછો બંનેમાં ફરક કહેવાય, એટલે બંને રીતથી લગભગ સરખો જવાબ આવે છે। આ દાખલામાં શીખ્યું શું આપણે? તો આપણે એવું શીખ્યું કે ભાઈ રકમ જે આપી હોય એના પ્રમાણે ડેટા કઈ રીતના ફાઇન્ડ કરવાનો, જી અને આર આપી દીધું તો આ સૂત્ર લગાવીને સોલ્વ કરીશું, અને આવર્તકાળ આપી તો એનું સૂત્ર લગાવીને સોલ્વ કરીશું। સ્ક્રીનશોટ લો બેટા ફટાફટ, સાતમો દાખલો ગણીએ। ઓકે ડન, 8.7 જો અંદર વાંચો, હું વાંચું છું તમે સાંભળજો બેટા। समीकरण 8.38 માં ના અચળાંક કે દિવસ અને કિલોમીટર માં દર્શાવો કે 10^-13 સેકન્ડ સ્ક્વેર પર મીટર ક્યુબ આપેલ છે, અને ચંદ્ર પૃથ્વીથી 3.8×10^5 કિલોમીટર અંતરે છે, તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે? એટલે બે પ્રશ્ન છે બેટા। 8.7 માં આપણી જોડે બે પ્રશ્ન છે કે ભાઈ એક સમીકરણ છે 8.38, એમાંના અચળાંક k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો, તો આપણને ખબર છે બેટા t² = kr³ યાદ આવે, આ કે ના kr, આ k છે, એ અચળાંક છે, એની વેલ્યુ તમને આપી છે 10^-13 સેકન્ડ સ્ક્વેર અપોન મીટર ક્યુબ, એને તમારે દિવસ અને કિલોમીટરમાં કન્વર્ટ કરવાનું છે, આવડે કે ના? સિમ્પલ એકમનું પરાવર્તન કરવાનું છે, 10^-13 તો છે ગુણ્યા આપણે દિવસમાં લઈ જવાનું છે, સેકન્ડમાંથી દિવસ કઈ રીતના જાય, તો સેકન્ડમાંથી તમારે કલાક કલાકમાં જવું પડે, કલાકથી પછી તમે શેમાં જઈ શકો બેટા, દિવસમાં જઈ શકો, સમજ્યા કે નહીં? દિવસ આપેલા હોય તો આપણે સેકન્ડમાં આવતા હતા એ રીતના ઊંધું, હવે નાનાથી મોટા તરફ જવાનું એટલે ભાગવાનું, તો અહીંયા 3600 વડે ભાગી દેવાના, એટલે ગુણ્યા 1/3600 અને અહીંયા 1/24 વડે ગુણ્યા, ખબર પડી? એટલે અહીંયા 1/3600 ગુણ્યા 1/24 દિવસ થઈ ગયા। હવે તમારે મીટરની જગ્યાએ શું લઈ જવાનું છે? કિલોમીટર નો ઘન લાવવાનો છે, તો મીટરમાંથી કિલોમીટર જવું હોય, ધ્યાન મીટરમાંથી કિલોમીટર જવું હોય તો 10^-3 વડે ગુણવું પડે, 10^-3
नो घन એટલે 10 ની માઈનસ 9 કિલોમીટર સ્ક્વેર લખાય હા કે ના 10 ની માઈનસ 3 નો ઘન 10 ની માઈનસ 3 નો ઘન કરવાનો 10 ની માઈનસ 9 કિલોમીટર સ્ક્વેર બોલો આવડ્યું કે નહીં બેટા ફટાફટ મેસેજ કરો જ્યારે તમે આને સોલ્વ કરશો તો આન્સર થશે 33 - 10 ની માઈનસ 14 ડે નો વર્ગ સોરી અચ્છા ડે સેકન્ડ નો વર્ગ છે બેટા તો આનો વર્ગ કરવો પડશે ડે નો વર્ગ અપોન કિલોમીટર નો વર્ગ किलोमीटर वर्ग से तो घन घन ओके समझा पड़े અહીંયા સેકન્ડ નો વર્ગ છે તો આપણે સેકન્ડ ને ડે માં કન્વર્ટ કરવું હોય તો આના વડે ગુણવું પડે પછી એનો વર્ગ કરવાનો અને સોલ્વ કરીશું આ જવાબ આપણને આવડી જશે મળી જશે યસ ક્લિયર એકદમ સિમ્પલ અને બીજો પ્રશ્ન એવો પૂછે છે કે ચંદ્ર ને पृथ्वी वच्चे नो अंतर आप्युं छे तो तमे परिक्रमण नो आवर्त काळ शोधवानो छे तो सीधुं आर तमने आप्युं छे 3.8 ने 10 ની 5000 मीटर किलोमीटर तो केटला दिवस छे शोधवानो छे तो p² बराबर k r q लगावशो k ની वेल्यू आपणने सहज खबर तो 1.33 ने 10 ની माइनस 14 अने r नो घन 3.8 ने 10 ની 5 લોઘન અબ કિલોમીટર ને અંદર આ ખબર છે આપણને કિલોમીટર માં છે ને આ દિવસ માં છે એટલે આ કિલોમીટર માં છે એટલે આપણે એકમો નું પરાવર્તન કરવાની જરૂર નથી અહીંયા તમે સોલ્વ કરશો તો તમને દિવસ નો વર્ગ જવાબ મળશે અને પછી તમે વર્ગમૂળ લેશો તો તમને 27.3 દિવસ મળી જશે આને જે તમે સોલ્વ કરશો ને બેટા આને તો એ એક વેલ્યુ મળશે એ દિવસનો વર્ગ એનો એકમ હશે અને એનો વર્ગમૂળ લેશો એટલે તમને દિવસ મળી જશે ક્લિયર આ દાખલાઓમાં બેટા કેલ્સી અનિવાર્ય થઈ ગઈ છે કેમ કે એમની ગણતરી થોડી અઘરી જાય છે કે 3.8 નો ઘન કરવાનો એટલે એપ્રોક્સિમેટલી તમે 4 માનીને ચાલો તો 4 6 64 એ રીતના બી તમે આને કેલ્ક્યુલેટ કરીને એપ્રોક્સિમેટલી આન્સર આપી શકો છો ઓકે તો સ્ક્રીનશોટ લો ફટાફટ चलो चैप्टर नो छेल्लो उदाहरण चैप्टर नो छेल्लो उदाहरण अने पची भूस्थिर उपग्रह अने ध्रुवीय उपग्रह जे आपणे ऑलरेडी चलाई दीधा छे ओके એટલે આપણો ચેપ્ટર ફિનિશ 8.8 એક 400 કિલો નો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2RE ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે તો આકૃતિ દોરીશું તો વધારે સરળતા થશે પૃથ્વીનું દળ એની અને 400 કિલો રોગર પૃથ્વીની આસપાસ 2R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં એટલે અહીંથી જે અંતર છે R બરાબર 2R ત્યાં એક ઉપગ્રહ છે એનો 400 કિલો દળ છે એ ભ્રમણ કરે છે ઓકે તો તેને 4R ત્રિજ્યાની કક્ષામાં લઈ જવા માટે કેટલી ઊર્જા જરૂર પડે એટલે 2R માંથી ક્યાં જવું છે R1 ક્યાં લઈ જવું છે R2 4R સમજાય કે નહીં સમજાય 2R માંથી ક્યાં લઈ જવાનું છે બેટા 4R 2R માંથી 4R સમજાય કે નહીં સમજાય તો તેની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં કેટલો ફેરફાર થશે એ બી ગણવાનું છે પરંતુ આપણે પહેલા શોધવાનું છે કેટલી ઊર્જાની જરૂર પડશે ચલો કોઈનો માઈક ઓન છે બેટા અચ્છા સમજ આ કક્ષામાં આપણે એને લાવો હોય અહીંયા આ કક્ષામાંથી એની ઊર્જા કેટલી પહેલા શોધવાનું અહીંયા ઇવન ઊર્જા છે અહીંયા ઇટુ ઊર્જા છે તો ધ્યાન આપવાની વાત એ છે કે ઊર્જામાં થતો ફેરફાર આપણે શોધી લીધી ડેટા ઈ ઇટુ માઇનસ ઈ વન એટલી જ ઊર્જા આપવી પડે ને હા કે ને અહીંયા એક ઊર્જા છે અહીંયા બીજી ઊર્જા છે તો અહીંયા જવા માટે કેટલી ઊર્જા આપવાની જેટલી તફાવતની ઊર્જા હોય આના બે વચ્ચેનો તફાવત હવે તમે કહેશો સર આવું તો અમને ભણાયું નહીં સર ભણાયું નહીં એટલે સમજી લેવાનું હોય ને વસ્તુ કે તમે આ ઊર્જા સ્તરમાં છો અને આ ઊર્જા સ્તરમાં જવું હોય
तो आटली तफावत की ऊर्जा तमने जोई छे तो तफावत ले के ई2 હવે ઈ2 કેટલો પ્રશ્ન ઈ છે ઈ2 કેટલો પ્રશ્ન ઈ છે તો કુલ ઊર્જાનો સૂત્ર યાદ હોવું જોઈએ માઈનસ gne m / r2 अगर आंसर टू यस और नो एक मेरा दोस्त टू और तू भी आधा यू तुमने खबर छे माइनस जी एन ई एन अपॉन आर एने भाग्या बी कर सो એટલે 2r ઈ શું મળી જશે e બોલો યાદ રહેશે હા માઈનસ માઈનસ પ્લસ જી એન ઈ એન ઓવર 2r1 बेटा बद्दी वैल्यू खबर छे r1 ની વેલ્યુ મૂકીશું શું મૂકાશે માઈનસ gne n r2 ની પહેલા મૂકીશું કેટલું કરું બેટા 4r 4 અને r અહીંયા મૂકશો એટલે 2 ગુણા થશે એટલે 8r પ્લસ gne n r1 કેટલા છે પહેલા 2r માં છે ભાઈ તો r1 2r 2 ગુણ્યા 4r अच्छा હવે તમે કેશો સટલા સાલે લો અરે બેટા ના સાલે લઈશું આપણે બીજું શું 8 હારી જશે આવશે 8 હારી જશે અહીંયા નો 8 છે તો ઈ જે જ રહેશે અહીંયા કેટલું થશે 4 છે એટલે 2 ગુણા છે તો 2 માંથી 1 જાય તો બચે 1 તો બેટા જવાબ આવશે gne n બોલો હા કે ના આટલી ઊર્જા ભી પડે જો તો અંદર જવાબ આવે છે हाँ सर जवाब आई गयो हाँ जवाब छे अबे हमारे बदी वैल्यू तुम्हारे मुखवानी मुक्सो तो तुमने जवाब मदी जैसे जो बेटा हो मुकुछ समझ जो गई ना यही हम लोग इसे कुछ जी एम आर ई अपॉन ए अरे हाँ के ना बेटा जी एम ई अपॉन आर ई ओवर बहुत तो स्मॉल जी लकी देता નથી એટલે કારી ગુણ્યું અને કારી અહીંયા ગુણાશે કારી ઓવર gme / r જગ્યાએ gr લખા યસ ઓર નો કે બાઉન્સ થાય છે અરે બેટા gme / r ઓવર એટલે g લખા અને બેટા જો મારે ખાલી gme / r જોઈતા હોય તો આમાંથી એક કારી g જોડે ગુણાઈ જાય એટલે શું થઈ જાય gr તો gme / r ની જગ્યાએ મેં શું લખી દીધું બેટા gr એમ તો હતો જ છેદમાં કેટલા 8 બધી વેલ્યુ ખબર છે g ની વેલ્યુ ખબર છે તમને 9.8 m ની વેલ્યુ 400 કિલો અને r 6400 કિલોમીટર રકમમાં આપેલું નથી એટલે આપણે 6400 કિલોમીટર લઈ લઈએ અને બધી વેલ્યુ તમે મૂકી દો અથવા 6.37 ગુણ્યા 10 ની 6 એમણે લીધા છે જે આગળના ઉદાહરણમાં હતું એ બધી વેલ્યુ મૂકશો અને જવાબ આવી જશે બોલો હા કે ના બેટા ક્લિયર સમજાયું યસ બે ભાગમાં ક્વેશ્ચન છે ગતિ ઊર્જામાં થતો ફેરફાર શોધો અને સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર શોધવાનો કીધું છે તો અહીંયા આ જવાબ તમે સોલ્વ કરશો એટલે તમને બેટા ડેલ્ટા ઈ કેટલું મળે છે એની જરૂર પડશે આપણે 3.13 ગુણ્યા 10 ની 9 ભાગ 6 આપણને શું મળે ડેલ્ટા ઈ ખબર પડે કઈ રીતના મને બેટા વેલ્યુ મૂકી દેશો આમાં બધી જવાબ હવે મેં કેમ આવું કર્યું કે આની વેલ્યુ જરૂર પડશે કે ગતિ ઊર્જામાં કઈ થતો ફેરફાર એવું શું બને અને બીજું શું કરવું છે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર આખી ને બંનેમાં ફેરફાર શોધવાનો છે तो फेरफार शोधवानो होय तो बात तो आपण नहीं दिया तो भी मिली गई एक मेरा दोस्त तू और तू का मतलब और यू और यू भी आधा એટલે કે નો ફેરફાર શોધવાનો હોય તો ઈ નો ફેરફાર જે હોય એ જ કે નો ફેરફાર પર માઈનસ આગળ છે એટલે માઈનસ માં જવાબ આવશે હા કે એટલે ડેલ્ટા કી બરાબર માઈનસ ડેલ્ટા ઈ એટલે માઈનસ 3.13 એટલે 10 ની 9 આનો મતલબ ગતિ ઊર્જામાં ઘટાડો થાય બેટા અહીંથી અહીં જાય તો રસ્તો લાંબો થઈ જાય તો વી ઓછો થઈ જાય વી ઓછો થઈ જાય તો ગતિ ઊર્જા ઘટી છે ઓકે સ્થિતિ ઊર્જા ડેલ્ટા યુ બરાબર શું લખો જો યુ શોધવાનો હોય તો તું વી કરી દેવાનું તો તું ડેલ્ટા ઈ
અને બી વડે ગુણી નાખો બેટા કેટલું થાય 6 અહીંયા 2 અને અહીંયા પણ 6 અહીંયા નથી 9 ભાગ જો બોલા આવે છે કે આન્સર જો તો ચોકડી જો ચોકડી માં આન્સર આવે છે યસ 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 સર આવે છે અચ્છા સ્થિતિ ઊર્જાનો ફેરફાર કોઈ ગુણ બતાવ્યો છે મને હા કે ના અંદર ઋણ બતાવે છે યસ કેમ કેમ ઋણ બતાવે છે ખબર ના પડી તમને ખબર પડી હશે ધનજા પૃથ્વીની સાપેક્ષે તમે ઉપર ગયા તો પૃથ્વીની સાપેક્ષે સ્થિતિ ઉર્જામાં શું થયું વધારો થયો ને બેટા લોજિકલ વાત છે અચ્છા આ બેનો સરવાળો કરશું આ બેનો સરવાળો કરશું તો આ જવાબ આવો જોઈએ E બરાબર K પ્લસ U U 6.26 પ્લસ અને માઇનસ છે 3.13 તો આ જવાબ આવશે ને એટલે પ્લસ હા કે ના હા ગતિ ઉર્જામાં ઘટાડો થતો હોય એનો મતલબ સ્થિતિ ઉર્જામાં શું થઈ રહ્યો છે વધારો બોલા હા કે ના બેટા ક્લિયર સ્ક્રીનશોટ લો क्लियर यस तो स्क्रीनशॉट ले लो बेटा क्लियर बिल्कुल